हालेलुया। हाँ अपने ईश्वरना वचन तरफ जीए अने बाइबलमांथी प्रेरितोना कृत्यो नवा करार विभागमां तेनो 11मो अध्याय प्रेरितोना कृत्यो तेनो 11मो अध्याय अने आपणे तेनी एक कलम वांचीशुं 26मी कलम प्रेरितोना कृत्यो 11 અને 26 હું તમારા સારો વાંચું છું। અને તે મળ્યો ત્યારે તે તેને અંત્યોખ તેડી લાવ્યો। તેઓએ એક આખું વર્ષ મંડળીની સાથે રહીને ઘણા લોકોનો બોધ કર્યો। શિષ્યો પ્રથમ અંત્યોખમાં ખ્રિસ્તી કહેવાયા। ઈશ્વર એમના વાંચેલા વચને પુષ્કળ આશીર્વાદ આપે અને ઈશ્વર પિતાનું વચન એ સત્ય છે। અને બાઇબલનું વચન એવું કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય એ તમને મુક્ત કરશે। આજે ચોક્કસ ઈશ્વર વચન આપણને એક સત્ય તરફ લઈ જનાર છે, માટે આપણે ખૂબ ધ્યાનથી તેને અનુસરીએ, તેને સાંભળીએ, જેથી કરીને હૃદયમાં આપણે ઉતારી શકીએ, આવનાર દિવસોમાં એ વચન પ્રમાણે આપણે ચાલીએ અને ઈશ્વરના રાજ્યના ભાગીદાર બનવા માટે આપણે આગળ ને આગળ વધીએ। એકવાર એક મિત્ર હતો ક્રિશ્ચિયન અને અમારી બાઇબલથી વાત ચાલતી હતી અને જ્યારે શબ્દ બોલતો હતો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, અને ત્યારે એ મિત્ર એક સવાલ કર્યો, બાઇબલથી થોડો અજાણ હતો મને, કે આ પ્રભુ ઈસુની અટક હતી ખ્રિસ્ત, ખ્રિસ્ત કે અટક છે? એટલે મને મનમાં થયું કે આ વચનથી કેટલો બધો દૂર છે, કે ખ્રિસ્ત શું છે એને ખબર નથી, એને એવું લાગ્યું કે કદાચ ખ્રિસ્ત એ તો અટક છે। પરંતુ આપણો નવો કરાર એ ગ્રીક ભાષામાં લખવામાં આવ્યો અને ગ્રીક ભાષાની અંદર જે શબ્દ હતો એ હતો ખ્રિસ્તોસ, અને ખ્રિસ્તોસ શબ્દ પરથી ખ્રિસ્ત શબ્દ અસ્તિત્વમાં આવ્યો અને એનો અર્થ એવો થાય છે છોડાવનાર, કે પછી એનો અર્થ થાય છે બચાવનાર, છોડાવનાર કે પછી બચાવનાર। પ્રભુ ઈસુનું કાર્ય જો આપણે આ પૃથ્વી પર હતા ત્યારે જોઈએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે માતાઓને સાજા કર્યા, એમણે ઘણા ભૂત પ્રેતો દૂર કર્યા, એમણે આંધળાઓને દેખતા કર્યા, એમણે લંગડાઓને ચાલતા કર્યા, એમણે બહેરાઓને સાંભળતા કર્યા, એમણે મૂંગાઓને બોલતા કર્યા, એમણે રક્તપિત્તિયાઓ અને કોઢિયાઓને શુદ્ધ કર્યા, એમણે મરેલાને પણ જીવતા કર્યા, એમણે ભૂખ્યાઓને ખવડાવ્યું પણ ખરું। અને આવા જે પ્રભુ ઈસુના કાર્યો હતા, છોડાવવાના બચાવવાના કાર્યો, એને કારણે એ સમયે ઘણા બધા લોકો હતા એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રશ્ન પણ કરતા હતા, શું તું ખ્રિસ્ત છે કે છે, શું તું ખ્રિસ્ત છે? તો પ્રભુ ઈસુના જે કાર્યો હતા એ કાર્યોના કારણે લોકો એવું ધારતા હતા કે પ્રભુ ઈસુ જે છે એ ખ્રિસ્ત હોઈ શકે છે, કારણ કે આ કામ જે છે એ ખ્રિસ્તના કામ છે, લોકોને છોડાવવાના, લોકોને સહાયતા કરવાની, લોકોને મદદરૂપ બનવાનો આ કામ જે છે એ ખ્રિસ્તનો છે, અને માટે લોકો પ્રભુ ઈસુના કાર્ય જોઈને એ કહેતા હતા કે શું તું ખ્રિસ્ત છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તો બહુ ઓછા સમય માટે પૃથ્વી પર આવેલા, એ તો આપણા પાપોના માટે મરવા માટે આવેલા, બહુ નાની ઉંમરમાં મૃત્યુ એમણે પામ્યું, આપણા માટે જીવ આપી દીધો, અને ત્યાર પછી એમણે પોતાના શિષ્યોને કીધું કે જાઓ અને સર્વ દેશનાઓને તમે શિષ્ય કરો, અને પછી શિષ્યો આ કામ જે છે એ કરવા લાગ્યા। હવે શિષ્યો પણ, એ લોકો પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની જેમ, એ લોકો પણ કોઈ માથું દેખાય છે એના માટે પ્રાર્થના કરે છે, એ સાજો થઈ જાય છે, કોઈ લંગડું દેખાય છે એના માટે આજ્ઞા કરે છે, પ્રભુ ઈસુના નામે ચાલતો થાક એ ચાલે છે, આંધળો હોય એને દેખતો કરે છે,
મરેલાને જીવતા કરે છે, દેવના રાજ્યની સુવાર્તા પ્રગટ કરે છે. અને આ રીતે જ્યારે શિષ્યો કામ કરવા લાગ્યા, રોજ રોજ કરવા લાગ્યા, ત્યારે એક વખત એ લોકો અંત્યોખમાં ગયા. અને અંત્યોખમાં ગયા ત્યારે ત્યાંના લોકોએ એવું કીધું, આ તો ખ્રિસ્તી લોકો છે. ત્યારે પહેલી વખત આ નામ જે છે એ આપણને મળ્યું કે ખ્રિસ્તી લોકો, એ પહેલી વખત એ નામ જે છે એ મળ્યું. તો આ જે શિષ્યો હતા એ લોકોએ પોતે કદી એવું નથી કીધું કે અમે ખ્રિસ્તી લોકો છે, પરંતુ એમના કામ જ્યારે લોકોએ જોયા તો લોકોએ એમને આ બિરુદ આપ્યું, એક પદ આપ્યું કે તમે બધા લોકો જે છે એ તો તમે ખ્રિસ્તી. શિષ્યોએ નથી કીધું કે અમે ખ્રિસ્તી છે, પરંતુ આ લોકોએ કીધું કે અમે લોકો જે છે એ તો ખ્રિસ્તી છે. આ લોકોએ કીધું કે તમે લોકો ખ્રિસ્તી છો. તો આવી રીતે એક ખ્રિસ્તીનું બિરુદ જે છે એ ઈશ્વરના લોકોને મળ્યું. આજે ઘણી જગ્યાએ ખાસ ગામડાઓની અંદર હાલત ઘણી બધી ખરાબ છે. આજે ઘણી વખત કોઈને પૂછે, ભાઈ તમારું નામ શું છે? તો કે બીડી ખ્રિસ્તી. ઘણાને પૂછે તો કે પી કે ખ્રિસ્તી. આજે ખ્રિસ્તી પણું જે છે એ જાણે બદલાઈ ગયું હોય એવી પરિસ્થિતિ આજે આ દુનિયાની અંદર એ સર્જાઈ ગઈ છે. પરંતુ શિષ્યો જે છે એ શિષ્યોએ આ કામ કર્યું. પણ શિષ્યો કઈ રીતે પ્રભુ શું જેવા કામ કરી શક્યા, એનું કારણ શું હતું કે પ્રભુ શુના શિષ્યો જે હતા એ લોકો આ બધા કામ કરી કેમ શક્યા? અને માથીની સુવાર્તા 10મો અધ્યાય અને તેની પહેલી કલમમાં એવું લખેલું છે કે ત્યાર પછી પ્રભુ શુએ પોતાના 12 શિષ્યોને પાસે તેડીને તેઓને હરેક પ્રકારના દુષ્ટાત્માઓ હાંકી કાઢવાનો અને હરેક તરહની બીમારી દૂર કરવાનો અધિકાર તેઓને આપ્યો. પ્રભુ શુએ પોતાના શિષ્યોને બોલાવ્યા અને પોતાના શિષ્યોને બોલાવીને પ્રભુ શુએ આ એક અધિકાર જે છે એ અધિકાર આપ્યો. અહીંયા બહુ ખાસ સમજવા જેવી એક વાત છે. પ્રભુ શુએ પણ એવું ના કીધું કે હું તમને દરેક પ્રકારના શેતાનને મારીને કાઢી નાખવાનો માટે એક સામર્થ્ય આપું છું, કે દરેક પ્રકારની બીમારીને તોડી ફોડીને કાઢી નાખવાના માટે હું તમને એક સામર્થ્ય આપું છું. પણ પ્રભુ એવું કીધું કે હું તમને દરેક પ્રકારની બીમારીઓ અને દરેક દુષ્ટાત્માઓ હાંકી કાઢવાના માટે અધિકાર આપું છું. એમણે સામર્થ્યની વાત જે છે એ નથી કરી, પરંતુ એમણે અધિકારની વાત કરી. અધિકાર અને સામર્થ્ય જે છે આ બે વસ્તુની અંદર બહુ ફરક છે. આપણે ઘણી વખત ઈશ્વરે પ્રાર્થના કરી છે, તમે મને સામર્થ્ય આપો ઈશ્વર, તમે મને પરાક્રમ આપો. પરંતુ પ્રભુ શ્રીએ પોતાના શિષ્યને બોલાવીને સામર્થ્યને આપ્યું, પરાક્રમ ના આપ્યું, પરંતુ અધિકાર આપ્યો. એનું કારણ શું, અધિકાર શું છે અને સામર્થ્ય શું છે? જો કદાચ હાઈવેની ઉપર એક કાર જઈ રહી છે અને કાર લગભગ 150ની સ્પીડે ભાગી રહી છે અને જો તમારે એને રોકવી છે 150ની સ્પીડે જતી કારને, તો તમારી પાસે એટલું સામર્થ્ય હોવું જોઈએ કે કાર તો તમારી પાસેથી નીકળી ગઈ છે. પરંતુ હવે તમે 200ની સ્પીડે ભાગો તો તમે કદાચ કારને ઓવરટેક મારી શકો, ઓવરટેક મારીને પછી તમે રસ્તા પર પલટીને કારની સામે જોઈને ઊભા થઈ જાઓ અને 150ની સ્પીડે આવતી કારને તમે આમ જ કરીને પકડી લો. આટલું સામર્થ્ય હોય તો આપણે કારને રોકી શકીએ, આટલું સામર્થ્ય લાવવાનું કંઈથી? ઈશ્વરે અલગ બાબત કરી, ઈશ્વરે સામર્થ્યની વાત ના કરી, પરંતુ ઈશ્વર જે છે એમણે તો એવું કીધું, હું તમને અધિકાર આપું છું. ઈશ્વરે અધિકાર આપવાની વાત કરી. અને અધિકાર શું છે કે ભલે 150ની સ્પીડે કાર જાય છે
એ ગમે એટલી સ્પીડમાં ભાગી રહી છે કાર, પરંતુ ત્યાં આગળ જો એક ટ્રાફિક હવાલદાર છે, કદાચ એનું વજન 40-45 કિલો છે, કદાચ એની પાસે આપણે એવો વિચારીએ કે 5 ગ્રામ 4-5 ગ્રામની એક સિટી છે, અને જો એ 4-5 ગ્રામની સિટી એ ખાલી એક જ મારે તો પેલી કાર જે છે ને ત્યાં ને ત્યાં ઊભી થઈ જાય, અને એનું કારણ છે અધિકાર, કે એ ટ્રાફિક હવાલદાર પાસે એ અધિકાર છે કારને રોકી શકે. અને માટે જ્યારે અધિકાર હોય તો અધિકારમાં ભલે સામર્થ્ય નથી, પરંતુ અધિકાર એ બાબત છે કે એ ગમે તે વસ્તુને રોકી શકે. એટલે પ્રભુએ આપણને બીમારીઓ કે પછી શેતાનની ઉપર સામર્થ્ય નહીં આપ્યું, આપણને ઈશ્વર આપ્યો અધિકાર. ઈશ્વર આપણને અધિકાર આપ્યો કે તમે એને કોઈ પણ રીતે તમે એને આજ્ઞા કરો અને તમારો સાંભળે. એટલે એક વખત એક માણસ હતો જેનો ચાકર બીમાર હતો, એણે ઘણા લોકોને મોકલ્યા કે જાઓ જઈને ઈશ્વરને કહો મારો ચાકર બીમાર છે. તો કે સારું, એ લોકો બધા ગયા, પ્રભુશ્રીને કીધું, પ્રભુશ્રી કે ચલો એના ઘરે. આ માણસને ખબર પડી કે આ તો મારા ઘરે આવે છે, તો એણે ફરી માણસોને મોકલ્યા કે ભાઈ ઘરે તો હું જ ના બોલાયેલા આવતો, પણ પોતે હોય યોગ્ય નથી, મારો ઘર એટલું યોગ્ય નથી, એટલે પ્રભુ શું મારા ઘરે નહીં. એમને કહો ખાલી ત્યાંથી બસ આજ્ઞા કરે, કારણ કે એમની પાસે એ અધિકાર છે, એ શબ્દ બોલશે અને કામ થઈ જશે. કારણ કે હું મારા સિપાહીને આજ્ઞા કરું, ચાલ જા પેલી બાજુ ડ્યુટી કર, આ બાજુ ડ્યુટી કર, એને કરવું પડે છે. અને પ્રભુ શું પાસે એવો અધિકાર છે કે છે, અને એટલે પ્રભુ શું કીધું કે ઉપરાકાશમાં નીચે પૃથ્વી પર સગળો અધિકાર મારી પાસે છે, અને માટે તમે જેને સર્વદેશનો શિષ્ય કરો. તો ઈશ્વરે પ્રભુ છે આપણને એમનો અધિકાર જે છે એ અધિકાર આપેલો છે. પરંતુ આજે વર્ષો પછી પરિસ્થિતિ એવી બદલાઈ ગઈ કે જે ખ્રિસ્તી નામનું બિરુદ આપણને મળેલું એ વખત જતાં વર્ષો જતાં એ ધર્મ બની ગયો, અને અત્યારે આપણે ખ્રિસ્તી ધર્મની અંદર જે છે એ આવી ગયા. અત્યારે ખ્રિસ્તી લોકો એટલે એવું નથી કે એની પાસે અધિકાર હોય, પરંતુ અત્યારે ખ્રિસ્તી એટલે એક ધર્મ બની ગયો. આજે ઘણા બધા લોકો એક સામર્થ્ય પાછળ દોડી રહ્યા છે, એ લોકોને એક સામર્થ્યની જરૂર છે. આજે આખી પૃથ્વી એ તમે જુઓ કોરોનાની પાછળ ગભરાઈને અંધાધૂંધીમાં ફેલાઈ ગયેલી છે. આવી બીમારી આપણે જિંદગીમાં સાંભળી નથી, કદી સાંભળ્યું નહોતું કે લોકડાઉન થશે, કદી આપણે સાંભળ્યું નહોતું કે ચર્ચો બંધ થઈ શકે છે, એવું નથી કે કોઈક દેશમાં, પરંતુ આખી દુનિયાની અંદર અને એવી પરિસ્થિતિ ખરેખર આપણી નજર સામે આવી. શરૂઆતમાં એવું લાગતું હતું કદાચ આ તો આવ્યું છે જતું રહેશે, પરંતુ આજે મહિનાઓ વીતી ગયા છતાં આજે પરિસ્થિતિ જે છે એ પરિસ્થિતિ એ ભયંકર થઈ ગયેલી છે. આજે કોરોના જે છે એનાથી બધા લોકો ઘભરાઈ ગયેલા છે, અને મારા સાંભળા પ્રમાણે ઇટાલી કે જ્યાં ઢગલો લોકો મૃત્યુ પામ્યા, અને મેં એવું સાંભળ્યું કે એ તો મેડિસિનની અંદર બીજા નંબર પર આવે છે વર્લ્ડની અંદર, અને છતાં એની કોઈ પણ મેડિસિન જે છે એ કામમાં લાગી નહીં, લડી શકાયું નહીં એનાથી, અને ઢગલો લોકો જે છે એ લોકો મૃત્યુ પામ્યા. અમેરિકા જેવા દેશની અંદર પણ ઢગલો લોકો કોરોનાને કારણે જે છે મૃત્યુ પામ્યા, એનું કોઈ પણ મિસાઇલ કોઈ પણ બોમ્બ જે છે એ કામમાં લાગ્યો નહીં. ભયંકર પરિસ્થિતિ જે છે એ આજે આ પૃથ્વી પર એ થઈ ગઈ છે. ખરેખર આપણે લડવાનું નથી કોરોના સામે, આપણે અધિકાર ચલાવવાનો છે કોરોનાની સામે, આપણે લડવાનું નથી પરંતુ આપણે અધિકારથી આપણે કામ કરવાનું છે. પરંતુ આજે માણસ જાત ખાસ આપણે ખ્રિસ્તીઓ માટે વાત કરીએ છીએ ત્યારે કે આપણું જે ખરેખરું કામ જે છે આપણી જે ખરેખરી ઓળખ છે એ ભૂલાઈ ગયેલી છે, એના કારણે આ પરિસ્થિતિ અત્યારે સર્જાઈ ગયેલી છે.
આપણે ખરેખર છે કોણ? એકવાર એક ઘેટા ચરાવનાર એની પાસે થોડા ઘેટા બકરા હતા અને રોજ જે એ ઘેટા બકરા ચરાવવાના માટે એ ગામની થોડે દૂર એક જંગલ હતું, એ જંગલની પાસે ઘેટા બકરા ચરાવવા માટે જતા હતા. એક દિવસ એવું થયું કે ત્યાં આગળ એમને સિંહનું નાનું બચ્ચું મળ્યું. નાનું બચ્ચું હતું એટલે ગભરા જેવું હતું નહીં. એણે તો એ નાના બચ્ચાને પોતાની સાથે લઈ લીધું અને ઘેટા બકરાની સાથે જ એણે તો રાખ્યું. હવે રોજ જ્યારે આ ઘેટા બકરાને ચરાવવા માટે લઈ જાય ત્યારે પેલા સિંહને પણ લઈ જાય અને પછી જ્યારે પાછા આવે ત્યારે એને બી પાછું લઈને આવે. ધીરે ધીરે આ સિંહ પણ મોટો થતો ગયો, પરંતુ એનો ઉછેર ઘેટા બકરાની સાથે અને ઘેટા બકરાની જેમ જ થયેલો. સિંહને ખબર નહીં કે હું સિંહ છું, હું જંગલનો રાજા કહેવાય એવું એને ખબર નથી. એને તો એટલું જ છે હું પણ આ લોકોના જેવું છું, બસ હું પણ ઘેટો બકરો જ છું, એ પણ રોજ ઘાસ ખાય. હવે એ લોકોની જોડે રહીને એ પણ બોલવાનું તો બે બે શીખ્યો. પેલા લોકો બોલે હું એ પણ બોલે, પણ ધીરે 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 તો જુવાન સિંહ થઈ ગયો. અનેક વાર આ ઘેટા પાળક એ ઘેટા બકરા અને પેલા સિંહને લઈને એ જ્યારે જંગલની પાસે છરાવતા હતા લઈ જતા હતા અને ત્યારે ખરેખર જંગલનો સિંહ એ ત્યાં બહારની સાઈડ હતો. એણે અચાનક દૂરથી જોયું કે આ જુવાન સિંહ અને ઘેટા બકરા ટોળાની જોડે બિંદાસથી ચાલતો આવે છે. એટલે તો ઝાડ પાસે સંતાઈને એ જોવા લાગ્યો કે શું છા થાય છે, જોવા દે મને. ઝાડ પાસે સંતાઈને જુઓ છે ત્યારે તો આ સિંહ જે છે બધાની જોડે ઘાસ ખાય છે, બે બે બોલે છે, આમ તેમ ફરે છે અને જો પેલો ઘેટા પાળક કંઈ બૂમ પાડે તેનાથી ગભરાય છે. અને એને લાગ્યું કે આવું થોડું ચાલે, આ તો મારો સાથી ભાઈ છે, આ તો જંગલનો રાજા છે, આને ખબર નથી કેવું હોવું છે. એટલે એ ત્યાં સંતાઈને ઊભો રહ્યો અને તક શોધવા લાગ્યો કે કઈ રીતે આ સિંહને પોતાની તરફ બોલાવો. અને એકવાર સિંહ સેજ આમ તેમ થયો અને પેલા એક એને ઈશારો કર્યો આ બાજુ આવી કે છે. આ સિંહ તો એની પાછળ ગયો અને એને કહે છે તું શું કરે છે? કે છે કેમ? તો કહે છે આ ઘાસ ખાવા. તો કહે છે હા એ મારો ખોરાક છે. બે બે બોલવાનો? તો કે હા આજ મારો અવાજ છે. તો કહે છે ના તું તો સિંહ છે. કે છે તો કે સિંહ પાછું શું હોય? તો કે તું મારા જેવો છે, તું મારો ભાઈ છે. કે છે તો કે ના તું તો કેવો દેખાય છે અને હું થોડો આવો છું. કે એટલે બાજુમાં તળાવ હતું ત્યાં પેલો સિંહ લઈ ગયો. ચાલ કહે છે અને ત્યાં અંદર ને પાણીમાં દેખાડજો તું કેવો દેખાય છે. એટલે જેવો હા હું તો તારા જેવો દેખાઉં છું. કે છે તો કહે છે હા હું તો તારા જેવો દેખાઉં છું. તો કે જો આપણે જંગલના રાજા કહેવાય એ કહે છે. તો કે તું મને મરાઈ નાખીશ. કે છે આ મારો ઘેટા પાળક જે છે ને બહુ ક્રૂર છે, એ સહેજ હું ફૂલ કરું ડાંગ મારે છે મને. અરે તો આ તારાથી બીવે? કહે છે આ ઘેટા બકરાઓ પણ તારાથી બીવે? કહે છે તો કે કઈ રીતે? કહે છે તો કે હા એ લોકો તારાથી બીવે, તું તો રાજા કહેવાય. તો કે ના ના હું એનાથી બીવું છું. કે છે તો કે ચાલો હું આજે તને શીખવાડું છું. કે છે અને પછી એને બોલતા શીખવાડે કે છે ત્રાણ નાખ. તો કે બોલ એમ બોલ. કે છે અને પેલો બોલે છે તો એના મોડામાંથી તો વાત કે બે. તો કે આવું નહીં. કે છે પ્રેક્ટિસ કરાય. પ્રેક્ટિસ કરાય તો તાળ નાખતો થઈ ગયો. હા કશું ના કરીશ, જા ફરી પાછા ટોળા માંગે છે. અને તારો માલિક એનાથી સે તું આમ તેમ થાક. અને જો એ તને કશું પણ કે તર તેની સામે ત્રાળ નાખ, પછી જો શું થાય છે. અને પછી આ તો પાછો ગયો અને પછી જાણી જોઈને એ તો પેલા એના માલિકથી આમ તેમ થવા લાગ્યો. એટલે એના માલિકે દંડો ઉઠાવ્યો, અવાજ કર્યો. રોજ તો ગભરાઈને આવી જતો હતો પરંતુ આજે એના સામે જોરથી ત્રાળ નાખી અને એની ત્રાળ સાંભળીને જે પેલો ભરવાડ ભાગ્યો, સાથે ઘેટા બકરા જે ભાગ્યા અને તો ફરી પાસે સિંહ પાસા. તો કે તારી વાત તો સાચી છે. કે છે તો કે હા તું એ લોકોની સાથે રહીને એ લોકોના જેવો થઈ ગયો. કે છે તારે જાતને ઓળખ. કે છે તું સિંહ છે. કે છે તું સિંહ છે. આજે આપણી
જે સાચી ઓળખ છે કે એ સાચી ઓળખ છે કે પ્રભુ શું યહુદાના કુળના સિંહ છે કે આપણે એમના બાળકો છે કે આજે આપણે કેવા હોવા જોઈએ કે આજે ચારે તરફ જ્યારે દુનિયાની અંદર આવી કોરોનાને લઈને મહામારીને લઈને જે ભયંકર પરિસ્થિતિ છે ત્યારે ખરેખર આજે આપણા ખ્રિસ્તીઓની ખરેખર જરૂરિયાત સી છે કે આજે આપણે ખરેખર શું કરવાનું છે કે આપણે સેનિટાઈઝર કે માસ્ક કે એ બધું લઈને લોકોને પહોંચાડવાનું નથી કે લોકોને ખોરાક કે પાણી એ નહીં. પરંતુ ઇઝરાયલની અંદર જ્યારે મરકી ફેલાતી હતી અને મૂસા એ જોશથી બૂમ પાડે છે હારોન એ હારોન ધૂપ પાત્ર લે વેદી પર ધૂપ નાખ વસ્તીની અંદર ભાગ દોડ અને કહે છે તે ઉભો રે અને બાઇબલનું વચન કહે છે કે હારોન એ મૂસાના કહેવા પ્રમાણે ત્યાં ઉભા રહેતા હતા અને ઈશ્વર અને જીવતા અને મરેલાની વચ્ચે આ હારોન જેને ઉભા રહેતા હતા અને ઈશ્વરે કહેતા ઈશ્વર બંધ કરો અને ઈશ્વર બંધ કરતા હતા. આજે ખરેખર આપણે જે કરવાનું છે એ સાવચેતીના પગલાં નથી લેવાના. આપણે તો જે કરવાનું છે એ કોરોના ઉપર અધિકાર, કોરોના ઉપર અધિકાર પ્રાપ્ત કરીને આપણે એને વશમાં લેવાનો છે. એ સાથે લડાઈ નથી લડવાની, એ તો આજ્ઞા કરવાની છે. કારણ કે પ્રભુએ આપણને અધિકાર આપેલો છે, ઈશ્વરે આપણને સામર્થ્ય આપણને નથી આપ્યું, ઈશ્વરે આપણને અધિકાર આપ્યો છે કે તમે અધિકાર કરો. ઉત્પત્તિ 1:28માં જ્યારે ઈશ્વરે માણસને બનાવ્યું કે તેમણે અને દેવે કહ્યું આપણે આપણા સ્વરૂપ અને આપણી પ્રતિમા પ્રમાણે માણસને બનાવે કે તેઓ આ પૃથ્વીને ભરે અને સર્વ પ્રાણીઓને પૃથ્વીને વશ કરે. આપણે એના માટે ઉત્પન્ન કરેલા છે સગળી બાબતોને આપણે આપણા વશમાં કરીએ. આપણે દરેકને વશમાં કરવાના છે, દરેક પરિસ્થિતિને આપણે આપણા વશમાં લાવ. આપણે એનાથી નથી ગભરાવાનું, આપણે દરેક પરિસ્થિતિને આજે આપણે વશમાં લાવવાનું છે. પરંતુ આજે જે કામ જે છે આપણું એ કામ આજે આપણે ભૂલી ગયેલા છે. આપણું લક્ષ્ય જે છે એ આપણા જીવનમાંથી દૂર થઈ ગયેલું છે, આપણને ખબર નથી. એકવાર ભય હતા એને કોઈ સવાલ કરી દીધો કે ભાઈ તારો એક કાન ના હોય તો, એક કાન ના હોય તો કે થોડું ઓછું સંભળાય કે છે, તો કે બે કાન ના હોય તો કે છે, તો પેલો કે મને દેખાય ના કે છે. એક કાન ના હોય તો તને ઓછું સંભળાય અને બે કાન ના હોય તો તને દેખાય ના, તો કે ચશ્મા કઈ પહેરવાના કે છે. એટલે કાનનું કામ છે સાંભળવાનું, આપણે લઈ રહ્યા છે ચશ્મા લટકાવવાનું કામ. એટલે જે હેતુસર જે વસ્તુ બનાવેલું છે એ હેતુસર એ કામ જે છે એ થઈ નથી રહ્યું. જે લક્ષ્ય ઈશ્વરે આપણને આપેલું છે એ લક્ષ્ય આજે આપણા જીવનની અંદર જે છે એ દેખાતું નથી. આજે તમે નર્સ બનીને, આજે તમે ડૉક્ટર બનીને તમે સેવા કરો એ તમારી એક લડાઈ છે અને એ લડાઈ તમે કરો એ વસ્તુ અલગ છે. પરંતુ ઈશ્વર તો આપણને એ કહે છે કે મેં તમને બીમારીઓ પર અધિકાર આપેલો છે, મેં તમને એને વશ કરવા માટે કીધેલું છે. તમે કદી જોજો કે ડૉક્ટરના ધંધાને ધંધો નથી કહેવાતો. કદી એવું ના પૂછાય ડૉક્ટર સાહેબ તમારો ધંધો કેવો ચાલે છે, પરંતુ ડૉક્ટરને એવું પૂછાય કે તમારી પ્રેક્ટિસ કેવી ચાલે છે. એટલે કે માદાઓને સાજા કરવાની પ્રેક્ટિસ કેવી ચાલે છે. એટલે એમ કે હું પ્રેક્ટિસ કરું છું, થયું તો ઠીક, ના થયું તો કંઈ જ નહીં. એટલે ડૉક્ટર જે કરે છે એ પ્રેક્ટિસ છે, એમાં થશે કે નહીં થાય એની કોઈ ગેરંટી નથી. એટલે જ્યારે કોઈ આપણી પાસે આવીને એવું કે આઈ એમ સોરી ત્યારે માણસો અહમ પોસાય, એને બહુ સારું લાગે જો મારી પાસે આવીને માફી માગી. પણ આ શબ્દ જો ભૂલથી ડૉક્ટર આવીને કહી દે ને આઈ એમ સોરી એટલે પેલો ગભરાઈ જાય કે મારો શબ્દ ગયો ખલાસ થઈ ગયો. એટલે ઈશ્વરે આપણને જે કામ આપેલું છે એ કામ છે અધિકાર વશમાં કરવાનો. ડૉક્ટર પ્રેક્ટિસ કરે છે થશે તો ઠીક છે,
નહીં થાય તો નહીં, પરંતુ ઈશ્વર આપણને એવું નથી કીધું કે નહીં થાય તો નહીં, થશે જ. મેં તમને અધિકાર આપેલો છે, મેં તમને દરેક બીમારીઓને વશમાં કરવાના માટે મેં તમને કીધેલું છે. તો બહુ ધ્યાનથી આપણે સમજે કે ઈશ્વરે આપણને જે કામ આપેલું છે એ કામ એ છે કે આપણે અધિકાર ધરાવીએ, આપણે દરેક બીમારીઓને આપણે વશમાં રાખીએ. જરૂર છે અત્યારે આપણને યોગ્ય રીતે કામ કરવાની અને જે આપણું લક્ષ્ય જે છે એ લક્ષ્યમાં આગળ વધવાની. એકવાર એક પ્રાણી સંગ્રહાલય જુઓ અને ત્યાં આગળ ઘણા બધા પ્રાણીઓ હોય અને એમાં એક પિંજરાની અંદર એક ઊંટડી હતી અને સાથે એનું નાનું બચ્ચું પણ હતું. અને નાનું બચ્ચું એકવાર એની મમ્મી સાથે વાત કરે છે કે મમ્મી મમ્મી આપણે બીજા બધા કરતાં અલગ દેખાય છે કે છે, આપણે જુઓ ને કે આપણે તો પીઠ પર કે છે કેટલી મોટી ખૂંધ નીકળી આવી છે કે છે. એની માં કે બેટા આપણે તો છે ને રેગિસ્તાનના પ્રાણી છે, આપણે તો બધા રેગિસ્તાનનું જહાજ કે આપણે તો રેતીમાં ચાલવાનું અને ત્યાં છે ને પુષ્કળ ગરમી હોય અને ત્યાં પાણી ના મળે અને એટલે આ જે ખૂંધ આપણને આપેલી છે એના કારણે આપણે પાણી વગર લાંબો સમય આપણે રહી શકીએ. આપણે જેવું પ્રાણી છે કે આપણે ત્યાં ચાલી શકીએ દોડી શકીએ કે છે અને ત્યાં જીવતા રહી શકીએ. અચ્છા પણ બીજું બી એક છે કે છે કે બોલ બેટા બીજું શું છે કે તો કે આપણા પગ જુઓ ને કે છે આમ ગોળાકારમાં છે અને નીચે તો ગાદી છે કે છે, એ બીજા પ્રાણીનું આવું નથી કે તો કે બેટા આપણે તો છે ને રેગિસ્તાનના પ્રાણીઓ છે, આપણે રેગિસ્તાનમાં રહેવાનું હોય છે, આપણે રેતીમાં ચાલવાનું છે એટલે રેતીમાં જો આપણો પગ ભારે હોય તો અંદર ઘૂસી જાય અને બહાર કાઢીને ચાલો તો આપણેથી બરાબર ચલાય નહીં. પણ ગાદીના કારણે અને ગોળાકારને કારણે આપણે શું કરીએ છીએ કે આપણો પગ ઉપર ઉપર છે અને આપણે બહુ સ્ફૂર્તિથી આપણે રેગિસ્તાનમાં દોડી શકીએ છીએ, આ રીતે આપણે કામ કરી શકીએ છીએ. એટલા માટે આપણને આ પગ જે છે એવા આપવામાં આવેલા છે. થોડા પછી બાળક ફરી કહે છે બચ્ચો મમ્મી હજુ બી એક સવાલ છે કે શું, તો કે આપણી આંખોને પાપડ તો જોવું કે છે એની ઉપર વાળ કેટલા મોટા મોટા આપેલા છે કે છે. તો કે બેટા આપણે રેગિસ્તાનનો પ્રાણી છે કે છે, કારણ કે ત્યાં જ્યારે હવા આવે ને તો રેતી બહુ ઉડે કે છે અને રેતી આંખમાં જતી રહેતો એટલે આ વાળ જે છે ને એ રેતીને રોકી રાખે એટલે ગમે તેવી આંધીમાં પણ છે ને આપણે રેગિસ્તાનમાં આપણે દોડી શકીએ છીએ. છોકરો કહે છે મમ્મી આ ખૂંધ રેગિસ્તાનમાં આપણે રહીએ એના માટે છે કે હા, આ પગ ગાદીવાળાના ગોળ એટલા માટે છે કે આપણે રેગિસ્તાનમાં રહેવાનું છે એટલા માટે કે હા, અને કે છે આ આંખોની પાપડના જે વાળ છે એ પણ મોટા એટલા માટે છે કે આંધી આવે તે રેગિસ્તાનની અંદર તો આપણે ચાલવામાં તકલીફ ના પડે દોડવામાં તકલીફ ના પડે એના માટે કે હા. તો અહીંયા પ્રાણી સંગ્રહાલયમાં આપણે શું કરી રહ્યા છે, જો આપણું કામ જ ત્યાં છે તો આપણે અહીં શું કરી રહ્યા છે, કામ શું છે, શાના માટે ઉત્પન્ન થયા છે અને છે કંઈક. આજે આવી જ પરિસ્થિતિ એ આપણી એક કોમની છે કે આપણું ખરેખર લક્ષ્ય શું છે, આપણે ખરેખર કરવાનું શું છે, આપણા જીવનની અંદર ખરેખર આ કાર્યો શા છે, આપણે કઈ રીતે આગળ વધવાનું છે, ઈશ્વરે આપણને કઈ જવાબદારી સોંપેલી છે અને આપણે ખરેખર જીવન કઈ રીતે જીવીએ છીએ, એક ખ્રિસ્તી તરીકે આપણે કઈ રીતે જીવન જીવવાનું છે. બાઇબલમાં લખેલું છે રોમનોનો પત્ર 8મો અધ્યાય તેની 9મી કલમ કે જો કોઈને ખ્રિસ્તનો આત્મા નથી તો તે ખ્રિસ્તનો નથી, એટલે કે જેની પાસે ખ્રિસ્તનો આત્મા નથી એ ખ્રિસ્તી નથી. એટલે કે જેની અંદર ખ્રિસ્તનો આત્મા, ખ્રિસ્ત એટલે બચાવનાર, એ બચાવનાર આત્મા જેની અંદર નથી, એ પવિત્ર આત્મા જેની અંદર નથી એ તો ખ્રિસ્તી પણ નથી. ઈશ્વરે આપણને જે કામ સોંપેલું છે એ છે કે આપણે એવા કામ કરીએ કે એ કામ જોઈને લોકો એવું કહે
क्या तो ख्रिस्ती लोको छे जेम प्रभु सुना शिष्यो ए लोको प्रभु सु ख्रिस्त काम आगळ वधार्यु ए लोको माताओने साजा कर्या ए लोको भूत वडगेलाओने मुक्त कर्या अने ए लोको जे रीते लोकोना जीवननी अंदर कार्य कर्या बंदर माते लोकोने छोड़ाव्या जेना कारणे लोकोने कहेवानी फरज पड़ी आ तो ख्रिस्ती लोको छे। आजे आ पृथ्वीनी जे परिस्थिति छे एमां खरेखर आपणा ख्रिस्ती लोकोनी लोकोने बहुत ज जरूर छे। एक साचा ख्रिस्तीनी लोकोने बहुत ज जरूर छे। एवा ख्रिस्तीओनी जरूर छे के जे पोतानुं लक्ष्य याद करे। एवा ख्रिस्तीओनी जरूर छे के जे आजे आळस खंखेरीने बैठो थाय। आजे एवा ख्रिस्तीओनी जरूर छे के जे ऊभो थाय अने ए जाणे के हूँ ए सिंहनो बच्चो छू। ए यहूदाना कोड़नो जे सिंह छे हूँ एमनो संतान छू। हूँ मामूली नथी, मारे कोईनाथी गभरावानुं नथी। हूँ सिंहनो संतान, हूँ सिंह छू, राज करनार व्यक्ति। आजे आपणे आपणा लक्ष्यने जोवानो छे के जे प्रभु से आपणने लक्ष्य आपेलुं छे। ए लक्ष्य ए छे कि जाओ मादाओने साजा करो, मरेलाने जीवता करो। तमे मफत पाम्या छो, तमे मफत आपो। ईश्वरे आपणने एक अधिकार आपेलो छे। आजे ए अधिकार ईश्वरना पवित्र आत्माथी प्राप्त करवानो समय आई गयेलो छे। कारण के हवे जेम जेम समय आगळ जशे एम एम आ परिस्थितिओ जे छे ए घणी विकट बनती जशे। कारण के ईश्वरना वचनों जे छे ए जेम जेम पूरा थशे एम एम जे परिस्थितिओ जे छे खरेखर बहु ज विकट थती जशे। अने आपणे एवा समयमां उत्पन्न थया छे के आपणे ज ए अंतिम समयनी अंदर छे। ईश्वरनो पुष्कळ आपणे आभार माने के आपणे एवा समय छे के जेमां ईश्वर आपणने शुद्ध करी रह्या छे, आपणने याद दीवड़ाई रह्या छे के आजे तमे कोण छो। આજે આપણે જાગવાની જરૂર છે, આજે આપણે જાગી જઈએ, પોતાની જાતને પોતાના લક્ષ્ય સાથે તૈયાર કરી લઈએ અને ઈશ્વરના રાજ્યને માટે લોકો પાસે જઈએ। આપણે કોઈનાથી ના ગભરાઈએ, પરંતુ લોકોને આપણે દિલાસો આપનાર થઈએ અને સાથે સાથે લોકોને આપણે બચાવનાર થઈએ અને આ રીતે આપણે ઈશ્વરના માર્ગમાં ઘણા બધા લોકોને લઈ આવીએ અને આપણે ઘણા બધા લોકોને આપણે બચાવનાર થઈએ। આવો આપણે આપણી આંખોને બંધ કરીએ અને આપણા મસ્તકો એ જીવતા દેવની હજુરમાં